નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા એટલે મારું દૈનિક કાર્ય તેનું આપણે સ્વાધ્યાય લખી અને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કરેલો છે. આજે આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા એટલે મારું દૈનિક કાર્ય તેનું સ્વાધ્યાય આપણે અધૂરું છે તે આપણે લખી અને સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યબુક અને પાઠ્યપુસ્તક બંને લઈને બેસવાનું છે. જેના સારા અક્ષર નહીં છે તે પાઠ્યબુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે ડબુકમાં લખજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા તેનું સ્વાધ્યાય આપણે પ્રશ્ન નંબર 3 સુધી જોયેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 થી આપણે જોવાનું છે. તો સૂચના લખજો પ્રશ્ન નંબર 4 કે સૂચના પર ચિત્રને જોઈને સમય મંડીને વાક્ય લખો. પણ સૂચના લખવાની કે વાક્ય લખો. બરાબર, હવે માં પહેલું વાક્ય જોઈએ. બાલમ બાલક પ્રાતઃ 6 વાગ્યે
વાક્ય નંબર 3 છાત્રા એકાદશ વાગ્યે પ્રાર્થના કરવાની વાક્ય નંબર 4 બાલા બાલિકા ચ રાત્રો 9 વાગ્યે દૂરદર્શન પ્રશ્ન કરે બાળકો છે તે રાત્રે 9 વાગ્યે દૂરદર્શન ટીવી જોવે છે વાક્ય નંબર 5 બાલા બાલિકા ચ સપાટ દ્વાદશ વાગ્યે વિદ્યાલય Thank you.
अहम सायनम सर्वादत सर्वादन तम सप्तवादन पर्यन सप्तम वादन पर्यन धोराजी
એનો સમય 16:30 અને પડદાનો સમય છે 16:35. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બસનું સમય પત્રક છે અને તે સમય પત્રક આપણે બનાવવાનું હતું, તે આપણે સમય પત્રક હવે બનાવેલું બોર્ડ પર છે તે આપણે જોઈએ. રૂટ, આગમન અને નિર્ગમન, એટલે આવવાનો સમય અને ઉપડવાનો સમય. પહેલું, એટલે કરતી રાજકોટ 9 વાગે, ઉપડવાનો સમય 10:09. બીજું, પોરબંદર એ અમદાવાદ 10:10 અને 10:20. નંબર 3, બાટલા એ વડોદરા 12:15 આવવાનો સમય અને ઉપડવાનો સમય 12:20. ત્યાર પછી જામજોધપુર થી જસદણ એમાં 15:05 અને 15:10 ઉપડવાનો સમય છે. ત્યાર પછી નંબર 5, કોલકી થી ધોરાજી એમાં આવવાનો સમય 16:30 અને ઉપડવાનો સમય 16:35 છે. તો હવે આ બસના જે સમય પત્રક છે એના ઉપરથી આપણે કુલ 5 વાક્ય બનાવવાના છે તે આપણે જોઈએ. અંદર 5 વાગ્યે
करछते एवं अंदर पाचे वादने गमिष्यते। त्यार पछी वाक्य नंबर चार कोलकी धोराजी लोकियाना वादने आगच्छति एवं सोळ पात्रिसे वादने स्वाध्याय छे ते अधूरो छे तेने आपणे लखी अने समजी